ફ્રેન્ડ્સ, હું છું ગીતા ગોસ્વામી. મારી ચેનલ ઇન્ડિંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ ક્યારે યુઝ થાય? કે જ્યારે આપણે કોઈ ક્રિયા કરતા હોઈએ, કોઈ ક્રિયા ચાલુ હોય, ભવિષ્યમાં કોઈ ચોક્કસ એટલે કે નિશ્ચિત સમયે તે ક્રિયા પૂરી થવાની હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. The future perfect continuous tense is used to talk about something which is expected to end by a particular time in the future. એટલે કે કોઈ ક્રિયા ચાલુ હોય અને ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયે તે ક્રિયા પૂર્ણ થવાની હોય તેના વિશે આપણે જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે યુઝ કરીએ છીએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એના એક્ઝામ્પલ્સ જોઈએ તો આઈ વિલ હેવ બીન વર્કિંગ ફોર 4 અવર્સ, એટલે કે હું 4 કલાક સુધી કામ કરીશ. મારી કામ કરવાની ક્રિયા 4 કલાક સુધી ચાલુ રહેશે. ભવિષ્યમાં જ્યારે તે 4 કલાક પૂરા થશે ત્યારે મારી તે ક્રિયા પૂરી થશે. તો ક્રિયા 4 કલાક સુધી ચાલુ રહેશે અને 4 કલાકે એટલે કે નિશ્ચિત સમયે તે ક્રિયા પૂરી થશે તે દર્શાવવા માટે આપણે યુઝ કરીએ છીએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. યુ વિલ હેવ બીન ટ્રાવેલિંગ ફોર 2 ડેઝ, કે તમે 2 દિવસ સુધી ટ્રાવેલિંગ કરશો, એટલે કે તમારી ટ્રાવેલિંગ કરવાની જે ક્રિયા છે, મુસાફરી કરવાની ક્રિયા છે, તે 2 દિવસ સુધી ચાલશે અને ભવિષ્યમાં જ્યારે 2 દિવસ પૂરા થશે ત્યારે ચોક્કસ સમયે તે ટ્રાવેલિંગની ક્રિયા પૂરી થશે ત્યારે આપણે યુઝ કરીએ છીએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ધે વિલ હેવ બીન વોચિંગ ટીવી ફોર 2 અવર્સ, તેઓ 2 કલાક સુધી ટીવી જોશે, એટલે કે તેમની ટીવી જોવાની ક્રિયા 2 કલાક સુધી ચાલશે. ભવિષ્યમાં જ્યારે 2 કલાક પૂરા થશે ત્યારે તેમની ટીવી જોવાની ક્રિયા પૂર્ણ થશે, એટલે કે ચાલુ ક્રિયા ભવિષ્યમાં પૂરી થશે ત્યારે આપણે યુઝ કરીએ છીએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તેના સ્ટ્રક્ચર જોઈએ આપણે તો સબ્જેક્ટ પ્લસ ઓક્ઝિલરી વિલ પ્લસ ઓક્ઝિલરી હેવ પ્લસ ઓક્ઝિલરી બીનું થર્ડ ફોર્મ બીન પ્લસ મેઇન વર્બનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બ પ્લસ આઈએનજી. આ સ્ટ્રક્ચરને આપણે અહીંયા જોઈએ તો સેન્ટેન્સમાં જોઈએ તો આઈ, યુ અને ધે છે તે સબ્જેક્ટ એટલે કે કર્તા છે. તેના પછી આવે છે વિલ, તેના પછી આવે છે હેવ, તેના પછી આવે છે બીન અને પછી આવે છે વર્બનું આઈએનજી વાળું ફોર્મ વર્કિંગ, ટ્રાવેલિંગ, વોચિંગ, તે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો આ થયું તેનું સ્ટ્રક્ચર. હવે આગળ જોઈએ તો તેના નેગેટિવ સેન્ટેન્સ કેવી રીતે બને છે તે. સી વિલ નોટ હેવ બીન યુઝિંગ ધ કાર, અહીંયા સી છે તે સબ્જેક્ટ એટલે કે કર્તા છે. તેના પછી લાગે છે વિલ અને વિલ પછી નોટ લગાડવાથી સેન્ટેન્સ નેગેટિવ બને છે. તેના પછી આવે છે હેવ પ્લસ બીન પ્લસ વર્બનું આઈએનજી વાળું ફોર્મ. વી વિલ નોટ હેવ બીન વેઇટિંગ લોંગ, અહીંયા પણ વી છે તે સબ્જેક્ટ છે એટલે કે કર્તા છે. તેના પછી આવે છે વિલ, તેના પછી આવે છે નોટ, તેના પછી આવે છે હેવ, તેના પછી આવે છે બીન અને વર્બનું આઈએનજી વાળું ફોર્મ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત. અહીંયા વિલ અને હેવ ની વચ્ચે નોટ લગાડવાથી તેનું નેગેટિવ સેન્ટેન્સ બને છે. આગળ જોઈએ તેના ક્વેશ્ચન કેવી રીતે બને છે તે. વિલ યુ હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ, અહીંયા વિલ છે તે આગળ આવી જાય છે અને યુ છે તે પાછળ આવી જાય છે. તેના પછી આવે છે હેવ, પછી આવે છે બીન, તેના પછી આવે છે વર્બનું આઈએનજી વાળું ફોર્મ એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત અને લાસ્ટમાં આવે છે ક્વેશ્ચન માર્ક. વિલ યુ હેવ બીન લર્નિંગ ઇંગ્લિશ, અહીંયા પણ વિલ છે તે આગળ આવી જાય છે, યુ છે તે પાછળ આવી જાય છે, તેના પછી હેવ, બીન અને વર્બનું આઈએનજી વાળું ફોર્મ અને લાસ્ટમાં આવે છે ક્વેશ્ચન માર્ક. અહીંયા દરેક જગ્યાએ આપણે કરતા છે તે આગળ લીધો તો આગળ આવે છે અને વિલ છે તે તેના પછી આવે છે. જ્યારે આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ ત્યારે વિલ છે
તે આગળ આવી જાય છે વાક્યનો કર્તા એટલે કે સબ્જેક્ટ છે તે પાછળ આવી જાય છે બંનેની જગ્યા ચેન્જ થાય છે ત્યારે તેનો સેન્ટેન્સ બને છે અને પાછળથી લાસ્ટમાં આવે છે ક્વેશ્ચન માર્ક તો આ થયું આજનો આપણો લેસન ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જે આપણને એ બતાવે છે કે કોઈ ક્રિયા અમુક સમય સુધી ચાલુ હશે અને ભવિષ્યમાં કોઈ નિશ્ચિત સમયે તે ક્રિયા પૂર્ણ થશે તેના માટે આપણે યુઝ કરીએ છીએ તે દર્શાવવા માટે આપણે યુઝ કરીએ છીએ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ તો આપને સમજાઈ તો ગયું જ હશે તમારા વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો આપને રોજ રોજ ઇંગ્લિશના નવા નવા ટોપિક્સ ગ્રામરના શીખવા મળશે તો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય